गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? बधा मजामां? अच्छा मित्रों, आजे आपणे चेप्टर नंबर 1 मां ज्यांथी अटकाव्या त्यांथी आगळ वधीए छीए, एमां एमसीक्यू नंबर 31। एमसीक्यू नंबर 31 मां मित्रों आपणे रकम आ रीते छे, बे लांबा अनंत लंबाईना समांतर तारनी रेखीय विद्युतभार घनता लैम्बडा वन ने लैम्बडा टू है, बे आपने तार आपेला है कि जेनी लंबाई शू है मित्रों, अनंत है। ओके, आ जे तार है ए बने तारों वच्चे लंब अंतर मित्रों आर है। ओके, तो एकम लंबाई लंबाईना तार ऊपर लागतू बल मेळवो। ओके, एकम लंबाईना तार ऊपर लागतू बल मेळवो। अच्छा मित्रों, हवे एकम लंबाईना तार ऊपर लागतू बल आपणे मेळवू छे, आज कंसेप्टनो उपयोग आपणे आवशे चेप्टर नंबर 4 के जे चेप्टरनुं नाम छे मेग्नेटिक फील्ड, चुंबकीय क्षेत्रमां आवशे। एक्झेक्टली आज, पण फरक शुं छे? तो मित्रों, एक तार छे ए पोतानुं विद्युत क्षेत्र उत्पन्न करे अने एनी असर हेठळ कोण आवे छे? बीजो तार। तो अहीं लखीए के एक तारना विद्युत क्षेत्रनी असर हेठळ बीजा तार ऊपर बळ लागे छे। ओके, શું લાગે છે? બીજા તાર ઉપર બળ લાગે છે, અને મિત્રો આ જે બળ છે એ ફિઝિકલ શું થશે? ક્યુ ઈ। ઓકે, કોઈ પણ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ કોઈ પણ વિદ્યુતભાર આવે તો એની ઉપર બળ F=QE જેટલું લાગે છે। હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર પહેલાનું લાગે છે બીજા ઉપર, એટલે વિદ્યુતભાર બીજાનો હશે। ઓકે, અને બળ પણ બીજા ઉપર લાગે છે, એટલે F2=Q2×E1। તો આપણે જોઈ ગયા છે કે અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર 2kλ બંને વચ્ચેનું અંતર આર। ઓકે, હવે આની અંદર બસ સરખું કરવાનું છે, 2kλ = શું થાય? Q1×L/ શું થશે? આર = અહીંયા F2। હવે એકમ લંબાઈ દીઠ બળ એટલે થાય શું? F/L। તો મારે F2/L કરી નાખવું, એટલે અહીંયા શું થઈ ગયું? એકમ લંબાઈ દીઠ બળ એટલે 2K, આપણે અહીંયા Q2 ભૂલી ગયા છીએ, તો Q2 આમ કરી નાખીએ, Q1×Q2/ અહીંયા શું થશે? આર। બે રીતે આપણે આન્સર લખી શકીએ દોસ્તો, એક આ રીતે લખું મેં, હવે બીજી રીતે શું લખવાનું દોસ્તો? તો આ એકચ્યુઅલી, અચ્છા ઓકે, અને હું λ1 કહી દઉં છું બરાબર, હવે Q1×Q2 સ્વરૂપમાં પણ લખ્યો આપણે આન્સર, અને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ દોસ્તો, 2K આ λ1 છે દોસ્તો, Q2 બરાબર શું થાય? તો Q2 બરાબર, ઓકે એક કામ કરીએ આપણે, આપણે અહીંયા એક આઈ થિંક ભૂલ થઈ છે, ભૂલને સુધારી લઈએ દોસ્તો, λ=² થશે Q/L બરાબર કે નહીં? ઓકે, તો અહીંયા આપણે Q1/L થાય, સોરી આપણે ભૂલ કરી છે દોસ્તો, એટલે અહીંયા આપણને છે ને એલ છેદમાં અહીંયા નહીં આવે દોસ્તો, એલ અહીંયા આવશે। ઓકે, તો આ આપણને બળ મળ્યું, એકમ લંબાઈ દીઠ બળ મેળવવું હોય દોસ્તો તો આપણે આના થ્રુ નહીં મેળવી શકીએ, કારણ કે આ આપણો જવાબ છે નહીં, તો આપણે થોડું આપણું સુધારાનું કામ શરૂ કરીએ, એટલે એકચ્યુઅલીમાં આ જવાબ ખોટો નથી દોસ્તો, પણ આ એકમ લંબાઈ દીઠ બળ નથી બરાબર ને, આ ખાલી બળ છે, એટલે હું આને થોડું સુધારી નાખું। અચ્છા ચલો, હવે આપણે ફરીવાર મૂળ વાત ઉપર આવી જઈએ, હું અહીંયા પહેલેથી જ કામ કર્યું, F2=Q2×E, Q2 2K λ1/R,
ओके, मारे लैम्डा वन लैम्डा टू ना स्वरूप में जवाब लावो छे, तो लैम्डा टू इंटू अहीं शूँ थे एल थाय के नहीं, लैम्डा टू इज इक्वल टू क्यू टू अपॉन एल, तो अँ क्यू टू करता तरीके बनाव तो टू के लैम्डा वन अपॉन शूँ थे आर, तो अँ थी गय एफ टू। हवे हवे आपणो जवाब आवी जशे, एफ टू इज इक्वल टू टू के लैम्डा वन लैम्डा टू अपॉन शूँ थे आर, राइट। चलो तो आपणो जवाब आवी गयो, तो आपणो छे ऑप्शन नंबर बी। ત્યાર પછી 32મો એમસીક્યુ થિયરી ઉપર આધારિત છે, હું રકમ વાંચું છું, બધા ધ્યાનથી સાંભળશે। નીચેનામાંથી બળની વિદ્યુત ક્ષેત્ર લેખાને લગતું કયું વિધાન સાચું છે? તો ઉગમ બિંદુમાંથી નીકળીને ઋણ વિદ્યુતભારને ધન વિદ્યુતભારને મળે છે। મિત્રો, હંમેશા વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા છે, ધનમાંથી નીકળીને ઋણમાં જાય, ઉગમ બિંદુમાંથી નીકળીને ઋણ અને ધનમાં જાય નહીં। બળની ક્ષેત્ર રેખાની ઘનતા જ્યારે વધારે હોય ત્યારે તેનું વિદ્યુત ક્ષેત્ર નબળું હોય છે દોસ્તો, એવું નથી હોતું। જ્યાં ક્ષેત્રરેખા ગીચતા વધારે ત્યાં વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? પ્રબળ થાય। ઓકે, ત્યાં વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થશે। આ બિંદુવત વિદ્યુતભારની આવશ્યક દિશા છે। હવે એકચ્યુઅલીમાં આપણને જવાબ તો આ જ આવે છે, બરાબર? ઓકે, પણ આપણને આ બિંદુવત વિદ્યુતભારની આવશ્યક દિશા છે એટલે રકમ અધૂરી છે। ધન વિદ્યુતભારથી નીકળીને ઋણ વિદ્યુતભારમાં દાખલ થાય એ આવશ્યક દિશા છે, એવું હોવું જોઈએ। ઓકે, એ આવશે, ચોથું નહીં આવે। ભૌતિક અસ્તિત્વ ધરાવે છે, બરાબર, એ આપણો જવાબ નહીં આવે। ઓકે, ત્યાર પછી મિત્રો 33મો, ઓકે, તો 33મો જે છે એની અંદર આપણે, અચ્છા દોસ્તો, આ પણ આપણી માટે થોડું નવું છે, પણ હું સૂત્ર તમને કહું એ તમારે થોડું ધ્યાન રાખી લેવાનું છે કે આ ત્રિજ્યાના ગોળા ઉપર સમાન વીજભાર ક્યુ આવેલો છે, બરાબર? આ ત્રિજ્યાના ગોળા ઉપર સમાન વીજભાર ક્યુ આવેલો છે, રાઈટ। હવે એવું છે કે વિદ્યુત ક્ષેત્ર નીચેના વૈકી ક્યું સાચું છે? અચ્છા, આ ત્રિજ્યાનો આપણને ગોળો આપ્યો છે, એની ઉપર વિદ્યુતભાર પથરાયેલો છે, જે વિદ્યુતભાર શું આપ્યો છે ક્યુ? હવે મિત્રો ધ્યાન રાખી લેજો, ગોળાની જ્યારે વાત કરી હોય ત્યારે એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર છે એનું સૂત્ર આપણે આ રીતે લખી શકીએ, ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન સ્મોલ આર એના છેદમાં આર સ્ક્વેર પ્લસ સ્મોલ આર સ્ક્વેર હોલ રેશિયો શું થશે? 3/2। ઓકે, આ એનું સૂત્ર છે મિત્રો। આર એટલે આપણે કેન્દ્રથી અંતર ગણી લઈએ છીએ। ઓકે મિત્રો, હવે આપણે અહીંયા બીજું કામ શું કરશું, જો હું આર બરાબર 0 લઈ લઉં, આદર્શ પરિસ્થિતિ વિચારું, અધરવાઇઝ આર લેસ ધેન કેપિટલ આર લઈ લઉં, તો આર આપણે લેસ ધેન કરી નાખો તો એ ચાલે, આર ઇઝ ઇક્વલ ટુ 0 લ્યો તો એ ચાલે, બરાબર મિત્રો? તો આ બંને પરિસ્થિતિમાં જો આર બરાબર 0 લશો તો એ બરાબર 0 થઈ જશે, એટલે આપણે આ નહીં વિચારીએ, આપણે આર લેસ ધેન શું વિચારશું? તો એની અંદર આરની સાપેક્ષે, એટલે કે કેપિટલ આરની સાપેક્ષે સ્મોલ આરને આપણે અવગણીએ છીએ, તો ઈ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ સ્મોલ આર, અવગણો એટલે શું થશે અહીંયા આર સ્ક્વેર, અને અવગણો એટલે હોલ લેશું 3/2, ટુ ટુ થઈ ગયા કેન્સલ, તો કે ક્યુ અપોન સ્મોલ આર અપોન અહીંયા શું થશે આર ક્યુ। પણ આ કોની માટે છે મિત્રો? આર લેસ ધેન આર માટે છે, આર લેસ ધેન આર માટે, પણ આ સાચું આપણે ગણી શકીએ છીએ, એમાં આપણે એવું ન વિચારી શકીએ કે આર લેસ ધેન આર કેપિટલ આર માટે, આવું ન કહેવાય, કહી શકાય। ઓકે, સૂત્ર આ આપણું મેઇન છે મિત્રો, ધ્યાન રાખવાનું, બધાએ નોટ ડાઉન કરી નાખજો। ઓકે, અને હવે આપણે બહારના વિસ્તારની વાત કરી છે, તો કોઈ પણ ગોળાની આપણે વાત કરતા હોય તો બહારના વિસ્તારમાં એક્ઝેક્ટ ઈ પ્રપોઝનલ ટુ 1/r² મુજબ આપણે કહી શકીએ, તો અહીંયા ઈ ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટલી આનું સૂત્ર છે કે ક્યુ અપોન શું થશે? આર સ્ક્વેર જ થશે દોસ્તો। ઓકે,
તો ગોળા ઉપર વિદ્યુતભાર છે એથી બધાને વિદ્યુત ક્ષેત્રની ગણતરી કરીએ તો બિંદુવત વિદ્યુતભાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જે હોય એ જ પ્રમાણે અહીંયાની ગણતરી થાય. કોઈ પણ શેલ આપેલી હોય એટલે કે પાતળી કવચ આપેલી હોય બહારના વિસ્તાર માટે બંને માટે સૂત્ર સરખા, પણ જ્યારે ગોળાની વાત કરી હોય ત્યારે આ રીતે. એટલે ગોળાના અંદરના વિસ્તારમાં આપણે તમે જુઓ ને તો ઈ પ્રપોઝનલ ટુ આર થશે, એટલે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર વધતું જાય, અને અહીંયા બહારના વિસ્તારમાં આવો ત્યારે અંતર સાથે વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. બરાબર. અચાનક ગ્રાફની આપણે વાત કરવી હોય તો એ આપણે કહી શકીએ એનો ગ્રાફ આ રીતે આવે. ઈ વર્ષિસ આરનો ગ્રાફ હું અહીંયા દોરી લઉં. બરાબર, બધાએ ધ્યાન રાખવાનું છે. ગોળા માટેની વાત કરીએ છીએ, અંદરના વિસ્તારમાં સોરી અહીંયા અંદરના વિસ્તારમાં ઈ ચલે છે, આર છે, એટલે આમ થશે. બરાબર, પછી આ રીતે થશે. ઓકે, સપાટી ઉપર મેક્સિમમ, હિયર ધ ઈ પ્રપોઝનલ ટુ આર, હિયર ઈ પ્રપોઝનલ ટુ વન અપોન આર સ્ક્વેર. રાઈટ, ચલો દોસ્તો. ઓકે ચલો નેક્સ્ટ 34. નીચેનામાંથી કઈ આકૃતિની બળની વિદ્યુત ક્ષેત્ર રેખા શક્ય નથી? ઓકે 34મો જોઈએ આપણે. 34માં માટે આપણને એક તો આ આપી છે. બરાબર, બીજી આકૃતિ આમ આપી છે. બરાબર, ત્રીજી આકૃતિ આપણને આ રીતે આપી છે. ચોથી આકૃતિ આપણને આ રીતે આપી છે. ઓકે, અને એવું પૂછ્યું છે કે કઈ વિદ્યુત રેખા શક્ય નથી, તો આ રેખા શક્ય નથી કારણ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યારે બંધ ગાળો રચે નહીં. ઓકે, આ ધનમાંથી નીકળવામાં જાય કોઈ બિંદુ હતો તેને ત્રિજ્યાવર્તી હોય, અહીંયા પણ આપણે કહી શકીએ અનિયમિત વિદ્યુત ક્ષેત્ર રેખા માટે. હે દોસ્તો, તો આ શક્ય નથી કારણ કે બંધ ગાળો રચતી નથી. ઓકે, 35મે એમસીક્યુ જોઈ લઈએ. આ ત્રિજ્યાના ગોળા ઉપરનો વિદ્યુત ભાર ક્યુ છે? કોઈ પણ આ ત્રિજ્યાનો ગોળો આપ્યો છે કે જેની ત્રિજ્યા કેપિટલ આર કહી શકીએ, એનો વીજભાર છે એ ક્યુ છે. હવે એની ઉપર 2R ત્રિજ્યાનો એક કાલ્પનિક ગોળો, જેની ત્રિજ્યા શું છે 2R, એક કાલ્પનિક ગોળો અહીંયા ગોળાની અંદર આપણે આ ગોળો રાખેલો છે, તો સંકળાયેલો ફ્લક્સ, જો ફ્લક્સ છે દોસ્તો, ત્યારે પણ મેં તમને જ્યારે ભણાવ્યું ત્યારે કીધું હતું કે ફ્લક્સ એના આકાર ઉપર આધાર નથી રાખતું. બરાબર કે નહીં? પણ એની અંદર ઘેરાયેલા વિદ્યુત ભાર ઉપર આધાર રાખે છે. એટલે 2R ત્રિજ્યાનો ગોળો લ્યો કે R ત્રિજ્યાનો ગોળો લ્યો, ફ્લક્સમાં કોઈ ફેર પડશે નહીં. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપન એપ્સાઇલોન 0. ઓકે, તો અહીંયા હું જ કહી શકું છું કે આ 2R ત્રિજ્યાના વડે ઘેરાયેલો જે ભાગ છે એની અંદર વિદ્યુત ભાર કેટલો છે? તો ક્યુ. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપન એપ્સિલોન 0. હે દોસ્તો, કાંઈ અઘરું છે? સીધું સિમ્પલ હિસાબ છે, બીજું કાંઈ નથી આની અંદર. ઓકે ચલો, હા, એના પછી 36મો એમસીક્યુ જોઈએ. નવી નવી વસ્તુ અહીં અંદર આવતી જશે. હવે આગળ જોઈએ આપણે 36મો એમસીક્યુ. આ ત્રિજ્યાનું ત્રિજ્યા ધરાવતો સમાન વીજભારિત એક અવાહક ઘન ગોળો. અચ્છા, આ ગોળો શું છે? અવાહક છે. હવે અવાહક હોય ને દોસ્તો, તો એની અંદર આ વિદ્યુત ભાર છે એ પથરાયેલા હોય. ઓકે, ગોળો અવાહક હોય તો એની અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર પથરાયેલા હોય. એટલે હું એવું કહી શકું કે ભાઈ અહીંયા જે વિદ્યુતભાર હોય એના કરતાં અંદર વિદ્યુતભાર ઓછા હોય, સ્વાભાવિક વસ્તુ છે દોસ્તો, તમે સમજી શકો. તો કેન્દ્રથી સ્મોલાર અંતરે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું? તો જો સ્મોલાર અંતર આપણે બહારે લઈ શકીએ અને સ્મોલાર અંતર આપણે અંદરે લઈ શકીએ દોસ્તો, બે પ્રમાણે વિચારવું પડે. આર ગ્રેટર ધેન કેપિટલ આર અને આર લેસ ધેન. હવે દોસ્તો, આર ગ્રેટર ધેન કેપિટલ આર માટે તો બહુ સિમ્પલ છે. ઈ ઇઝ ઇક્વલ ટુ, મેં તમને ત્યારે પણ કીધું હતું કે કેક્યુ અપોન આર સ્ક્વેર સીધું લઈ શકું. હા, સેલ હોય, અવાહક ગોળો હોય કે વાહક ગોળો હોય, પણ આર લેસ ધેન આર માટેની તમે વાત કરો છો મિત્રો, તો મેં તમને ત્યારે પણ કીધું હતું કે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના સમપ્રમાણમાં છે. એટલે મિત્રો, સમપ્રમાણમાં હોય તો કહી શકીએ કે ઈ ચલે છે આર. તો આપણા અહીંયા બે ઓપ્શન આવશે, પણ તમે ચાર ઓપ્શન જોશો ને એમાં બે જ વસ્તુ દર્શાવી છે, એ અને સી.
એમાં એવું કીધું છે કે આરના વધારા સાથે વધે છે, કોની માટે? આર લેસ ધેન આર માટે. અને સી ઓપ્શનમાં આરના વધારા સાથે ઘટે છે, કોની માટે? હવે એની અંદર આ રીતે લખ્યું છે, પણ આ જ વસ્તુ થાય. આર લેસ ધેન સ્મોલ આર લેસ ધેન ઇન્ફાઇનાઇટ, એ જ વસ્તુ થઈ ને મિત્રો, આ જ વસ્તુ થઈ. હે, ઓકે, ચાલો. સાડત્રીસમો એમ સીક્યુ જોઈએ છે આપણે, 37th. બંધ સપાટી કે જેની સાથે સંકળાયેલો ફ્લક્સ શું છે? ફાઈ. કોઈ પણ બંધ સપાટી લઈ લઈએ, ચલો, એની સાથે સંકળાયેલો ફ્લક્સ શું છે? ફાઈ. તેની અંદરની સપાટી ઉપર 20 માઇક્રોકુલમ જેટલો વિદ્યુતભાર છે. અંદરની સપાટી ઉપર કેટલો વિદ્યુતભાર છે? 20 માઇક્રોકુલમ, રાઈટ. ચલો, હવે જો સપાટીની અંદર 80 માઇક્રો, 20 તો હતો જ, એની અંદર 80 ઉમેરો છો, ઓકે, તો ફ્લક્સમાં કેટલો ફેરફાર? એટલે આ શું થઈ ગયું? 100. ઓકે, હવે તો આ બહુ સિમ્પલ થઈ ગયું ને મિત્રો. જો પહેલાં આની જગ્યાએ ફાઈ હતો, હવે એ કેટલો થશે? 5π થશે. 5π બે આપણે કહી શકીએ. ફેરફાર પૂછો છે તો ફેરફાર માટે શું કરવાનું? ડેલ્ટા ફાઈ, ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ 5π-5. તો જવાબ શું આવશે આપણો? 4π, રાઈટ. ચલો, 38 જોઈ લઈએ દોસ્તો. 38માં મિસિંગ છે, જે મિસિંગ છે હું તમને કહીશ. અવકાશમાં કોઈ વિદ્યુત ક્ષેત્ર આપણને ઈ ઇઝ ઇક્વલ ટુ આપ્યું છે 8i કેપ + 4j કેપ + 3k કેપ. થ્રી ડાયમેન્શનલ છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય XY સમતલમાં કેટલું? પણ મિત્રો આપણને એ બરાબર આપ્યું નથી, બરાબર. હવે એ બરાબર, અચ્છા, XY સમતલની વાત કરી છે તો એ બરાબર આપણને અહીંયા જવાબ પ્રમાણે 100 મીટર² આપેલો હોવો જોઈએ, ઓકે. હવે અહીંયા વિદ્યુત ક્ષેત્ર થ્રી ડાયમેન્શનલ છે, XY અને Z, ઓકે. આ વિદ્યુત ક્ષેત્ર છે, એટલે વિદ્યુત ક્ષેત્ર XY અને Z થ્રી ડાયમેન્શનલ છે. પણ આપણને એવું કીધું છે કે XY સમતલમાં કેટલું? તો XY સમતલની વાત કરી છે તો એ સમતલનું ક્ષેત્રફળ સદિશ ઝેડ દિશામાં હોય. હંમેશા ક્ષેત્રફળ સદિશ સમતલને કેવું હોય? લંબ હોય. એટલે XY, આ XY છે તો એનું ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હશે? આ દિશામાં હોય, ક્ષેત્રફળ સદિશ એને લંબ હોય, તો ડેફિનેટલી જે દિશામાં એનો ક્ષેત્રફળ સદિશ હોય એ દિશામાંનો આપણે ઘટક લેવાનો વિદ્યુત ક્ષેત્રનો, કારણ કે બીજા ઘટક સાથે તો એનું ડોટ પ્રોડક્ટ શું થઈ જાય? 0 થઈ જાય મિત્રો. એટલે અહીંયા આપણને ખબર પડી ગઈ કે ક્ષેત્રફળ સદિશ ઝેડ દિશામાં છે, તો કયા ઘટકને ધ્યાનમાં રાખશું? 3. તો સિમ્પલ, 5 = શું થઈ જાય? E = 3, E = 100. તો જવાબ કેટલો આવશે? 300. એકમ નથી લખો તો આપણે એકમ ખાલી આ રીતે લખી શકીએ, 5, ઓકે. ચલો, ત્યાર પછી 39મો. 1 mm ત્રિજ્યા ધરાવતા તારને સમાન વિદ્યુતભાર વિતરણ થયેલું છે. એટલે એક તાર છે, હું આ રીતે દોરું છું કે જેની ત્રિજ્યા સ્મોલ આર બરાબર કેટલી આપી છે આપણને? 1 mm, ઓકે. તારને સમાંતર સમાન વિદ્યુતભારનું વિતરણ થયેલું છે, ઓકે. 1 સેન્ટીમીટર લંબાઈ પર વિદ્યુતભાર ક્યુ કુલમ છે. હવે મિત્રો, આ તારની જે લંબાઈ છે એ તો આપણે નથી કીધું, પણ એવું કીધું, સપોઝ કે આ તાર હોય, કે આ તાર જે અહીંયા આપણને કીધું છે એની 1 સેન્ટીમીટર લંબાઈ ઉપર વિદ્યુતભાર કેટલો છે? ક્યુ કુલમ. સાંભળજો, બીજો એક નળાકાર કે જેની ત્રિજ્યા 50 સેન્ટીમીટર છે, તો અહીંયા એક નળાકાર છે કે જેની ત્રિજ્યા શું છે મિત્રો? 50 સેન્ટીમીટર. એટલે આ અક્ષ ગણી લઈએ અને આ શું થઈ જાય? એની ત્રિજ્યા કેપિટલ આર. આગળ વાંચીએ. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તારને સમપ્રમાણ રીતે નળાકારમાં ગોઠવેલો છે, તો નળાકારની, અચ્છા, એની લંબાઈ જેટલો જ તાર છે મિત્રો, ઓકે. લંબાઈ 1 મીટર છે, તાર પણ, નળાકાર પણ 1 મીટર છે. સાંભળજો, હવે શું કહેવા માગે છે એ સાંભળજો. તો નળાકારની સપાટી આગળથી પસાર થતું કુલ ફ્લક્સ કેટલું? તો નળાકારની સપાટી ઉપરથી પસાર થતો ફ્લક્સ મારે મેળવવું છે. તો જો ફ્લક્સ φ = શું થશે? ક્યુ ઓપન ઓપ્શન, લંબાઈ ઉપર આધાર રાખે નહીં.
તો મારે અહીંયા જરૂર કોની છે મિત્રો? મારે જરૂર ખાલી એક જ વસ્તુની છે કે ક્યુ કેટલા. તો હવે તારની લંબાઈ એક છે, એક સેન્ટીમીટરે વિદ્યુતભાર ક્યુ છે, તો એક મીટરે શું કહેવાય? હા, આપણે ત્રિરાશિ મૂકીને કામ કરી શકીએ કે આપણે એવું કહીએ કે 0.1 મીટરે વિદ્યુતભાર ક્યુ છે, તો એક મીટરે 0.01 થઈ જાય ને, એક સેન્ટીમીટર બરાબર 0.01, તો 100 મીટરે સોરી એક મીટરે કેટલા હે? તો વિદ્યુતભાર ક્યુ ઇઝ ઇક્વલ ટુ, આપણે કહી શકીએ કે ક્યુના છેદમાં 0.01, એટલે આન્સર આવશે 5. હેલો જી, રાઈટ. ચલો આગળ વધીએ પાછા એમસીક્યુમાં. 40મો એમસીક્યુ. ગોસિયન નિયમ પ્રમાણે બંધ વક્ર, એટલે કે આ રીતે બંધ વક્રને આ રીતે લખાય છે, ઇન્ટિગ્રેશન ds ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું છે ક્યુ. આ સૂત્ર પરથી શક્ય છે, ઓકે, ક્યુ ઓપન એપ્સિલોન 0, પછી એને આ રીતે લખ્યું છે કે એપ્સિલોન 0 અહીંયા ગુણાકારમાં, ઇન્ટિગ્રેશન ds ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે ક્યુ. હા, જો ગાઉસિયન પૃષ્ઠ પરનો વિદ્યુતભાર વીજભાર શૂન્ય હોય, જો મિત્રો મેં તમને ત્યારે પણ કીધું હતું કે ગાઉસિયન પૃષ્ઠનો વીજભાર શૂન્ય હોય તેનો અર્થ એ થાય કે વિદ્યુત ક્ષેત્ર રેખા જેટલી અંદર આવે છે તેટલી જ ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે છે, બરાબર. અધરવાઇઝ એવું કહીએ કે જેટલા પ્લસ હોય એટલા જ માઇનસ હોય, હે, ઓકે. તો અહીંયા ઓપ્શન આપેલો છે, તમે ઓપ્શન વાંચી શકો છો, અંદર આવતી અને બહાર નીકળતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓ સમાન છે, બરાબર કે નહીં, ઓકે. ચલો ત્યાર પછી આપણે જોશું 41મામાં ભૂલ છે, 42મો આપણે જોશું. અંદર આવતું ને બહાર નીકળતું ફ્લક્સ ∅1 ને ∅2 હોય તો અંદરની સપાટીએ પરનો વિદ્યુતભાર શું? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, ઓકે, વિદ્યુત ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે ક્યુ ઓપન એપ્સેલોન 0, અને અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ શું થશે 5 એપ્સેલોન 0. તો ફાઈ ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 5-1, અંદર નીકળતા ફ્લક્સને પ્લસ ગણીએ તો બહાર નીકળતા ફ્લક્સને માઇનસ ગણીએ તો 5-1 - 5-2 × 0, અધરવાઇઝ 5-2 - 5-1 - 0, ઓકે. ચાલો ત્યાર પછી આગળ જોઈએ આપણે. ઓકે ચલો મિત્રો, મને એવું લાગે છે કે અહીંયા એમસીક્યુનું કામ આઈ થિંક પૂરું થઈ ગયું છે. ઓકે, આગળના એમસીક્યુ છે એ બધા હવે નેક્સ્ટ ટાઈમ ચલાવશું, ઓકે. ચલો મિત્રો, આટલે સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ, ફરીવાર મળ્યા, ટેક કેર, ગુડ બાય.